अस्सलामु अलैकुम। धोरण 10 कम्प्यूटर चैप्टर नंबर 4 HTML में यादी अने कोष्टकनो उपयोग पार्ट 2। हूँ मंसूरी मिसबा। आज आप प्रेक्टिकल जोवाना छे, जे आपणे छेल्ला वीडियो में जोयो यादी विषे। HTML में 3 प्रकारनी यादी आपणे जोई, बराबर छे। जेमां आपणे पहेली जोई हती अक्रमिक यादी, क्रमिक यादी अने वर्णात्मक यादी, बराबर छे। आ त्रणे प्रकारनी यादी विषे आपणे जोयुं हतुं अने आजे एना प्रेक्टिकल विषे आपणे जोवानो छे, बराबर छे। तो शुरू करिए। आ ચિત્રમાં તમે જોઈ શકો છો ઇમેજમાં કે અનઓર્ડર લિસ્ટ અને ઓર્ડર લિસ્ટ બંને અહીંયા આપી છે તમને, જેમાં આપણે એના અલગ અલગ પ્રકાર જોયા હતા, જેમાં અનઓર્ડર લિસ્ટમાં ડિસ્ક, સ્ક્વેર, સર્કલ અને નોન બુલેટ્સ, જેમાં ઓર્ડર લિસ્ટમાં આપણે નંબર એટલે કે ડેસિમલ, ડેસિમલ વિથ લીડિંગ ઝીરો, લોઅર કેસ ABC અને રોમન લેટર્સમાં પણ આપણે આ પ્રકારના જોયા હતા ત્રણે પ્રકારની અંદર, બરાબર છે। તો આ પ્રકારે આપણે આજે પ્રેક્ટિકલ કરવાનું છે, જેમાં તમને આ પ્રકારે આઉટપુટ જોવા મળશે। જોઈએ હવે આગળ, પહેલું પ્રેક્ટિકલ આપણે જોઈએ અક્રમિક યાદી, અનઓર્ડર લિસ્ટ ઓર બુલેટેડ લિસ્ટ, બરાબર છે। શરૂ કરીએ, આપણે સૌથી પહેલાં નોટપેડ ઓપન કરશું, બરાબર છે। નોટપેડ ઓપન કરતાં આપણી સામે આ પ્રકારની વિન્ડો આવશે। હવે આપણે એમાં શરૂઆતથી ટાઈપ કરશું, શરૂઆત કરશું। આપણો સૌથી અગત્યનો ટેગ, શરૂઆતનો ટેગ HTML, શરૂઆતનો ટેગ, શરૂઆતનો હેડ, એની અંદર હેડમાં આપણે ટાઇટલ ટેગ લેશું અનઓર્ડર લિસ્ટ પ્રેક્ટિકલ, અને ટાઇટલ ટેગ પૂરો કરશું અહીંયા સ્લેશ ટાઇટલ, બરાબર છે। હવે પછી આપણે લેશું બંધ થતો હેડ ટેગ, હવે આપણું શરૂ થતો બોડી ટેગ, બોડી ટેગ, પછી આપણે ફોન કલર લઈએ છીએ, ફોન ટેગની અંદર એનો ગુણધર્મ આપ્યો કલર, એની અંદર આપણે બ્રાઉન કલર આપ્યો, H1 ટેગ લીધો અનઓર્ડર લિસ્ટ ઇન વેરિયસ ફોર્મેટ, એવું આપણે હેડિંગ આપી દીધું H1 યુઝ કરીને, અને અહીંયા ફોન ટેગને આપણે બંધ કરી દીધો। હવે આપણે સ્ટાર્ટ કર્યું UL, અનઓર્ડર લિસ્ટ માટે આપણે UL ટેગ વાપરીએ છીએ, બરાબર છે। હવે UL માં આપણે ફોન સાઇઝ આપી દઈએ 3, ફોન ટેગ વાપરીને, એની અંદર આપણે બોલ્ડ પણ કરી દઈશું એટલે કે B ટેગ વાપર્યો આપણે। હવે આપણે એમાં યાદી બનાવવા માટે LI ટેગ આપણે વાપરશું, શરૂઆતનો LI અને બંધ થતા LI ટેગની વચ્ચે આપણે ચોકલેટ, એવું મેં એક યાદી આપી છે, આવી રીતે આપણે બીજું આઈસ્ક્રીમ, શરૂ અને બંધ થતા LI ટેગની વચ્ચે। હવે આપણે અહીંયા બોલ્ડ ટેગને બંધ કરી દઈશું અને આપણો ફોન ટેગ પણ અહીંયા બંધ થશે, અને આ આપણો UL જે આપણો ટેગ હતો એનો પણ અહીંયા અંત આવી જશે, એટલે કે અંતનો UL ટેગ, બરાબર છે। આ છે આપણો શરૂઆતનો UL અને એ છે અહીંયા આપણો અંતનો UL ટેગ। આ એક અનઓર્ડર લિસ્ટ થઈ। હવે આપણે બીજી જોઈએ UL ટેગ, જેની અંદર આપણે અહીંયા શું કર્યું છે, ટાઈપમાં સર્કલ લખ્યું છે, એટલે કે હવે અહીંયા સર્કલ આગળ આવશે, બુલેટ એઝ અ ટાઈપમાં બુલેટ સર્કલ લગાવીને આવશે। એમાં ફોન્ટ સાઇઝ આપણે ઉપર કર્યું એમ સેમ 3, બોલ્ડ કર્યું, એમાં લિસ્ટ આપી LI ટેગ, એની અંદર આપણે બંધ થતો LI ટેગ આપ્યો, એમાં પણ આપણે ચોકલેટ લખ્યું અને એવી રીતે આઈસ્ક્રીમ પણ લખ્યું। હવે આપણે એના બંને ટેગને બંધ કરી દઈએ, B ટેગને પણ બંધ કર્યું। હવે આપણે આગળ જોઈએ ફોન ટેગને પણ આપણે બંધ કર્યો, અને અહીંયા પણ આપણે UL ટેગને આપણી બંધ કરી દીધી। હવે આપણે હજી એક લેશું, UL ટેગ શરૂ કરશું ને એની અંદર ટાઈપમાં સ્ક્વેર લખશું, આપણે પહેલાં સર્કલ લખ્યું, હવે આપણે સ્ક્વેર લખ્યું, એની અંદર સેમ આપણે ફોન્ટ સાઇઝ જેમ આગળ આપી બોલ્ડ રાખ્યું, એની લિસ્ટ ટેગમાં ચોકલેટ અને આઈસ્ક્રીમ સેમ, ખાલી આપણે ટાઈપમાં સ્ક્વેર લીધું છે। આપણે અહીંયા ડ્રાયફ્રૂટ એક વધારાની યાદી લીધી છે, અને છેલ્લે ફોન ટેગ બંધ કરતાં છેલ્લે આપણે અંતનો UL ટેગ પણ બંધ કરી દીધો, બરાબર છે। ને હવે આપણું બોલી ટેગને પણ બંધ કરી દઈએ અને HTML ટેગને પણ આપણે અહીંયા બંધ કરી દઈએ, બરાબર છે। હવે આપણે એને શું કરશું, સેવ કરી દઈશું, સૌથી પહેલાં આપણે સેવ કરી દઈએ। તો જેમ સેવ બટન Ctrl+S તમે ફાઇલમાં જઈને સેવ કરશો, તમારી સામે આ પ્રકારનો ડાયલોગ બોક્સ આવશે, અને જેની અંદર તમારે શું કરવાનું છે, આપણે લખવું છે, અહીંયા લખીએ અનઓર્ડર લિસ્ટ .html, દરેક HTML ફાઇલનું અનુલંબન શું હોય .html,
अने एना पछी आपणे शुं करशुं, अहींया आ तमने बतावे छे कि नाम आपी आपणे फाइल डॉट html अथवा डॉट htm अनुलंबन साथे सेव करशुं। एना पछी आपणे सेव बटन पर क्लिक करशुं, बराबर छे। हवे आपणे अहींया शुं करवानुं छे, तमारी सामे आ प्रकारनी एक फाइल बनी जशे unorderlist.html। आ फाइल पर क्लिक करीने आपणे ओपन करवानुं हवे, बराबर छे। ओपन करता आपणाने आ आपणું आउटपुट जो अहींया जोवा मळ्युं छे। जो एमां शुं छे आपणे जोयुं हतुं, ए प्रकारे आपणी अनओर्डर लिस्ट वेरियस फॉर्मेट, फर्स्ट आपणे चॉकलेट आपेली, एमां कोईपण बुलेट नहीं हता तो ए डार्क सर्कल लई लीधा डिफॉल्ट, अने पछी सर्कल आपेलुं तो खाली सर्कल छे, भरेला नथी, अने छेल्ले आपणे स्क्वेर आपेलुं एमां जो चॉकलेट आइसक्रीम ने ड्राईफ्रूट माटे, बराबर छे। तो आ थयुं आपणुं अनओर्डर लिस्टनुं आउटपुट, बराबर छे, समझ पड़ी हशे आमां। હવે આપણે આગળ જોઈએ બીજો પ્રેક્ટિકલ। બીજો પ્રેક્ટિકલ છે આપણો ક્રમિક યાદી માટેનો, ક્રમિક યાદી અથવા ક્રમબદ્ધ યાદી, નંબર્ડ ઓર ઓર્ડર્ડ લિસ્ટ, બરાબર છે। શરૂઆત કરીએ, સૌથી પહેલાં આપણે નોટપેડ ઓપન કરશું। નોટપેડ ઓપન કરતાં આ પ્રકારની આપણી વિન્ડો જોવા મળશે, એની અંદર હવે ટાઈપ કરવા લાગશું html, એના પછી હેડ ટેગ આપણો, એના પછી આપણે ટાઇટલ ટેગ વાપરશું, એમાં લખશું ઓર્ડર લિસ્ટ પ્રેક્ટિકલ, અને ટાઇટલ ટેગને આપણે અહીંયા બંધ કરી દઈશું। એના પછી આપણે હેડ ટેગને અહીંયા બંધ કરી દઈશું। હવે આપણે જે મેઇન અગત્યનો જે વિભાગ છે એ છે બોડી વિભાગ। હવે બોડી વિભાગમાં આપણે લેશું ફોન્ટ કલર બ્રાઉન કરી દઈશું, એની અંદર પાછી આપણે h1 ટેગ લીધો, એમાં આપણે હેડિંગ આપી દીધું એન ઓર્ડર લિસ્ટ ઇન વેરિયસ ફોર્મેટ, ફોન ટેગને આપણે અહીંયા બંધ કરી દીધો। h1 ટેગમાં આપણે લખ્યું ઓર્ડર લિસ્ટ ઇન ડિફોલ્ટ સ્ટાઇલ, ડિફોલ્ટ સ્ટાઇલમાં શું હશે, ઓએલ આપણે નવો ટેગ લીધો, શું છે એ ઓર્ડર લિસ્ટ માટે આપણે ઓએલ ટેગ વાપરશું, શરૂ અને બંધ થતા ખૂણિયા કૌંસની અંદર ઓએલ ટેગ, એની અંદર આપણે લીધું લિસ્ટ જેમ આપણે પહેલાં પ્રેક્ટિકલમાં લીધેલું li ટેગની અંદર ચોકલેટ શરૂ અને બંધ થતા ટેગની વચ્ચે, એવી રીતે આપણે બીજી યાદી લીધી li ટેગની અંદર। હવે આપણે અહીંયા ઓએલ ટેગને બંધ કરી દીધો, બરાબર છે, આ આપણે અહીંયા બંધ કરી દીધો, અહીંયા શરૂ કરેલો અને અહીંયા બંધ કરી દીધો। ફરી આપણે હેડિંગ આપ્યું h1માં ઓર્ડર લિસ્ટ સ્ટાર્ટિંગ વિથ અપર કેસ આલ્ફાબેટ, એટલે કે કેપિટલ ABCD આપમાં જોવું હોય તો આપણે શું લખવું પડે, તો જોઈએ આપણે ઓએલ ટેગ લખવાનું, એના પછી આપણે લખશું ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટની અંદર a, બરાબર છે, કેપિટલમાં એ, તો અહીંયાથી શું થશે જે પણ યાદીની આગળ ABC લખાઈને આવશે એમાં પણ આપણે સેમ લખશું li માં ચોકલેટ અને બીજા li ટેગમાં આઈસક્રીમ, બરાબર છે, અને અહીંયા આપણે ઓઇલ ટેગને આપણે બંધ કરી દીધી, બરાબર છે। એવી રીતે હવે આગળ જોઈએ, આપણે h1 ટેગ વાપર્યું ઓર્ડર્ડ લિસ્ટ ઇન લોઅર રોમન નંબર્સ સ્ટાર્ટિંગ વિથ x, એટલે કે આપણે રોમન નંબરમાં લેશું અને સ્ટાર્ટ કરશું x સાથે, બરાબર છે। તો જોઈએ આપણે ઓઇલ ટેક્સ્ટ શરૂ કર્યો, એની અંદર આપણે ટાઈપ ગુણધર્મ વાપર્યો ઇક્વલ ટુ કરીને ડબલ કોટમાં i, એટલે કે રોમન માટે, અને સ્ટાર્ટ કર્યું એટલે રોમનમાં આપણે લખીએ તો x, અને 10 લખ્યું એટલે કે અહીંયાથી શરૂ થશે। જોઈએ આગળ li આપણે ટેગ લીધું, એમાં એક લિસ્ટ આપી, બીજી લિસ્ટ આપી આઈસક્રીમ, અને આપણે ત્રીજુંમાં આપણે ડ્રાયફ્રૂટ આપણે લખ્યું, અને આપણે હવે અહીંયા શું કર્યું ઓએલ ટેગને આપણે બંધ કરી દીધો, અહીંયા શરૂ કર્યો અને અહીંયા આપણે એને બંધ કરી દીધો। હવે આપણે શું કરશું, આપણો બોડી ટેગ આપણે જ્યાં શરૂ કર્યો હતો ઉપર એને અહીંયા બંધ કરશું, એના પછી આપણે શરૂ કરેલો html ટેગને પણ અહીંયા અંત કરી દઈશું, બરાબર, /html સાથે। હવે આપણે શું કરશું, આપણો કોડિંગ થઈ ગયું, હવે આપણે એને સેવ કરવાનું છે। સેવ કરવા માટે આપણે ફાઇલમાં જઈને સેવ, આ ડાયલોગ બોક્સ જોવા મળ્યું જેમાં આપણે હવે શું કરશું, આ ખાનામાં આપણે ઓર્ડર લિસ્ટ ડોટ html લખશું, નવું નામ આપશું, અને પછી શું કરશું આપણે સેવ બટન પર ક્લિક કરશું, બરાબર છે। સેવ બટન પર ક્લિક કરતાં આપણને આ પ્રકારની ફાઇલ જોવા મળે છે જેના પર આપણે શું કરવાનું, ક્લિક કરવાનું, ક્લિક કરતાં ઓપન થશે, અને ઓપન થતાં આપણને આ પ્રકારનો આઉટપુટ જોવા મળશે, બરાબર છે, જેમાં જુઓ શરૂઆતમાં આ ડિફોલ્ટ સ્ટાઇલમાં 1-2 આવ્યું, પછી અપર કેસ આલ્ફાબેટ તો એમાં જુઓ ABC આપ્યું, અને ઓર્ડર લિસ્ટની અંદર લોઅર રોમન વિથ સ્ટાર્ટ વિથ x, તો x એટલે કે 10, 11 અને 12 એ પ્રમાણે શરૂઆત થઈ, બરાબર છે। તો આ થયું આપણું આ અક્રમિક યાદીનો આઉટપુટ, બરાબર છે।
હવે આપણે છેલ્લી યાદી જે આપણે જોઈ છે વર્ણાત્મક યાદી, ત્રીજું પ્રેક્ટિકલ એટલે કે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ, વર્ણાત્મક યાદી ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ એનો આપણે પ્રેક્ટિકલ જોઈએ. તો આપણે નોટપેડને શરૂ કરીએ, જેમ આપણે દર વખતે કરીએ. નોટપેડ ઓપન થતાં હવે આપણે એમાં ટાઈપ કરીશું. શરૂઆતનો આપણો HTML ટેગ, એના પછી આપણો હેડ ટેગ, એના પછી આપણે ટાઇટલ ટેગ લઈએ, શરૂઆતના અંતનો ટેગ ટાઇટલ, અને એની વચ્ચે આપણે હેડિંગ આપી દઈએ ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ પ્રેક્ટિકલ. એની આગળ હવે આપણે શું કરીશું, હેડ ટેગને અહીંયા શરૂ કર્યો એને હવે આપણે અહીંયા બંધ કરી દઈશું સ્લેશ હેડ દ્વારા. હવે આપણે અહીંયા બોડી ટેગ આપણે શરૂ કરીશું. બોડી ટેગમાં આપણે શું કરીશું, હવે ફોન્ટ ટેગ વાપર્યો એની અંદર આપણે કલર બ્રાઉન આપી દીધું. H1 ટેગથી હેડિંગ આપી દીધું કે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ વિધાઉટ બુલેટ્સ, અને અહીંયા આપણે ફોન્ટ ટેગને આપણે બંધ કરી દીધો. હવે આપણે શું કરીએ છીએ, ફરીથી ફોન્ટ કલરને આપણે બ્લૂ કરી દીધા ફોન્ટ ટેગ વાપરીને. H1માં ટાઈપ્સ ઓફ ફ્લાવર એવું હેડિંગ આપી દીધું અને આપણે ફોન્ટ ટેગને અહીંયા બંધ કરી દીધો, બરાબર છે. હવે આપણે DL એટલે કે આપણી ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટના ટેગ લખો DL ખૂણિયા કૌંસની અંદર, અને હવે આપણે અહીંયાથી લિસ્ટ આપણી શરૂ થાય છે. DLની અંદર આપણે DT ટેગ વાપર્યો, જે શું છે, DLની અંદર આપણે ડિસ્ક્રિપ્ટિવ ટર્મ માટે આપણે લખીએ છીએ, જેમાં મેં લખ્યું રોઝ. રોઝની અંદર આપણે એમાંનું વર્ણન કરવાનું છે, એના માટે આપણે વાપરશું DD ટેગ. ઇટ ઇઝ રેડ, અને એને પછી સ્લેશ DDથી બંધ કરી દીધું. એવી રીતે બીજું DD ટેગ લીધું, ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ, અને સ્લેશ DD કરીને એને ફરી બંધ કરી દીધું. એટલે કે આપણે બે વર્ણન લખ્યા એના, બે લાઇન. એના પછી આપણે DT ફરીથી ટર્મ લીધી, એના અંદર આપણે સનફ્લાવર લીધો, એક નવી યાદી. અને એની અંદર પછી એના માટે ડિસ્ક્રિપ્શનમાં લખ્યું DD ટેગ માટે, ઇટ ઇઝ યલો, અને સ્લેશ DD કરીને આ ટેગ આપણે અહીંયા બંધ કરી દીધો, બરાબર છે. એવી રીતે આપણે એક ત્રીજો લઈએ, મેરીગોલ્ડ. DTની અંદર શરૂઆતમાં DT અને બંધ કરતો સ્લેશ DD ટેગ. હવે પછી આપણે શું કરીશું, DD ટેગ વાપરીશું, સ્લેશ DDની અંદર ઇટ ઇઝ ઓરેન્જ યલો એન્ડ મિક્સ કલર, અને સ્લેશ DD કરીને એ ટેગ પણ આપણે અહીંયા બંધ કરી દીધો. હવે આપણો અહીંયા DL ટેગ આપણે આગળ શરૂ કરેલો, એને સ્લેશ DL કરીને અંત કરી દીધો, અંતનો ટેગ. હવે આપણે શું કરીશું, આપણો બોડી ટેગ પણ બંધ કરી દઈશું અને આપણો HTML ટેગ પણ અહીંયા બંધ કરી દઈશું. આ શું થયો, આપણો HTML ટેગ પૂરો થઈ ગયો. હવે આપણે એને સેવ કરવા માટે ફાઇલમાં જઈને સેવ કરીશું, તો આ ડાયલોગ્સ બોક્સ આપણને જોવા મળશે. હવે આપણે ફાઇલ નેમમાં આપણે શું ટાઈપ કરીશું, ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ .html નામ આપ્યું, અને .html આપણે એનો અનુલંબન, બરાબર છે. ફાઇલને આપણે HTML અથવા તો .html અનુલંબન આપીને આપણે સેવ પર ક્લિક કરતા સેવ બટન પર આપણી ફાઇલ સેવ થઈ જશે. સેવ થતાં આપણને આ પ્રકારની ફાઇલ બનેલી જોવા મળશે, અને એના પર આપણે ક્લિક કરીને આપણે એને ઓપન કરવાની, બરાબર છે. ઓપન કરતાં આ પ્રકારનું આપણું જો આઉટપુટ જોવા મળ્યું, જેમાં ડિસ્ક્રિપ્ટિવ વિધાઉટ બુલેટ્સ એમાં આપણે H1માં લખેલું, ટાઈપ્સ ઓફ ફ્લાવર એ પણ H1માં લખેલું, અને આપણે જે DL આપણે શરૂ કરેલી એમાં ડ્રોઝ એ ટર્મ છે, એની અંદર જે DD આપણે વાપર્યું DT ટર્મ, અને એની અંદર આ DDમાં આપણે આ એનો લખેલું વર્ણન, બરાબર છે. સનફ્લાવર એની અંદર એનો વર્ણન, મેરીગોલ્ડ એની અંદર એનો વર્ણન, બરાબર છે. તો આમાં તમને સમજ પડી હશે. અહીંયા જુઓ, તમને છેલ્લા બતાવી દઉં, આ જુઓ અહીંયા આપણાને આપણો ટાઇટલ, જે આપણે ટાઇટલ ટેગમાં લખીએ ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ પ્રેક્ટિકલ, તો આ આપણું એ ટેગનું અહીંયા આપણો હેડિંગમાં ટાઇટલ બારમાં જોવા મળે બ્રાઉઝરના, બરાબર છે. તો આ થયા આપણા અહીંયા 3 પ્રેક્ટિકલ, બરાબર છે. તો આ બધા પ્રેક્ટિકલ ધ્યાનથી તમે વિડીયોને રોકી રોકીને અટકાવીને જોજો, પાઉઝ કરીને, તમને સમજ પડી જશે, બરાબર છે. ત્રણેય પ્રેક્ટિકલ બહુ ઇઝી છે, ધ્યાનથી એને જોજો, બરાબર છે. એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે, અને આ વિડીયોમાં તમને સમજ પડી હશે એવી હું આશા રાખું છું. વિડીયો જોવા બદલ તમારો આભાર.